kita yang di mikro rumah desko langsung hati semangat tadi sini adalah apa ini dorong agar ganit ma chapter number 6 Surya Ghasamta man niye se Surya Ghasamta ni indar agar se example jo hai ye example ma ye ghasamta apeli hoy be ghasamta apeli hoy કે ત્રણ અસંતા આપેલી હોય હવે ચાર અસંતા અહીંયા રકમ ની અંદર આપેલી છે તો ગમે તેટલી અસંતા આપેલી હોય તો એક જ પ્રકારના બધા સરખા જ એક્ઝામ્પલ થાય થોડું ગણતરી વધી જાય તો અહીંયા જે રકમ ની અંદર અસંતા આપેલી છે તો એક અસંતા છે આ બીજી અસંતા ત્રીજી અને ચોથી ચાર અસંતા આપેલી છે તો ચાર અસંતાના આલેખ દોરવાના છે આગળ આપણે જે એક્ઝામ્પલ જોઈ ગયા છે એક ટાઈપનું છે એક પ્રકારનું બહુ સહેલું છે અહીંયા રકમ ની અંદર પહેલા બે આપણે જોઈ લઈશું કે રકમ ની અંદર બે ચલ માટેનો લાગુ છે x અને y બે ચલની અસંતા આપેલી છે તો એનો અર્થ એવો છે કે તમારે આલેખ ની અંદર આલેખ દોરવાનો છે અને એમાં પહેલા બે આપણે એક ચલ વાળી અસંતા આપેલી હોય તો એક ચલ વાળી અસંતા આપણે પસંદ કરીશું પછી આ બે ચલ વાળી અસંતામાં જઈશું તો એક ચલ વાળી અસંતા આ છે અને આ છે કે પછી આપણે છે પહેલા ધ્યાન રાખી અને એનું આપણે પહેલા વાત કરીશું એની ગણતરી પહેલા કરવાની તો પહેલા અહીંયા x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 માં જઈએ ગણતરીમાં અહીં x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આ સંખ્યા માટે મારે આપણે જોઈએ તો પહેલા પહેલું આપણે આને સમીકરણ સ્વરૂપમાં લખવાનું નું સમીકરણ x વચ્ચે બરાબર લઈ લેવાનું તો સમીકરણ કહેવાય ને ગ્રેટર નો ઇક્વલ ટુ છે એની જગ્યાએ ઇક્વલ ટુ આપણે લઈ લીધું તો x બરાબર 0 કહેવાય તો x બરાબર 0 જે છે એ શિરોનામ રેખા છે રેખાના ચક્રમાં જોઈ ગયા x બરાબર 0 હોય શિરોનામ રેખા એટલે ઊભી થાય ઊભી શિરોનામ રેખા એટલે y x કહેવાય 0 એટલે ઉગમી બિંદુમાંથી પસાર થાય એટલે x બરાબર 0 એ y x દર્શાવે છે જે y અક્ષ દર્શાવે છે y અક્ષ દર્શાવે તો આપણે x અક્ષને y અક્ષ દોરીશું તે વખતે આનો આપણે ધ્યાન રાખવાનો છે એટલા માટે પહેલા એક ચલવાળાની વાત આપણે કરીએ છીએ એક ચલવાળાની અસંતા x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એનું સમીકરણમાં x બરાબર 0 થઈ ગયું x બરાબર 0 છે y x દર્શાવે છે એટલે આપણે y x ની અંદર દોરીશું એકાને x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ સાથે છે એટલે y x સળંગ દોરવાની થશે જો અહીંયા ઇક્વલ ટુ ના હોય તો y x તૂટક દોરવાની થાય એ અહીંયા પહેલા ધ્યાન રાખવાનું થાય એટલા માટે આ ઇચ્છા દ્વારા કે સંતા આપણે પહેલા પસંદ કરીએ છીએ ત્યાર પછી બીજી વાત કરીએ કે પ્રમાણે y greater than equal to 1 માટે જો y greater than equal to 1 માટે સમીકરણ આવશે એમ વચ્ચે greater than equal to કે શબ્દ આપેલ એ જગ્યાએ equal to લઈ લેવાના તો y બરાબર 1 સમીકરણ કહેવાય એમ y બરાબર 1 એટલે y બરાબર 1 એ સમક્ષિતિજ રેખા આવશે આની જેમ શિરોનામ રેખા છે ઉગમબિંદુમાંથી પસાર થાય y અક્ષ દર્શાવે y બરાબર 1 હોય જે સમક્ષિતિજ રેખા છે જે સમક્ષિતિજ રેખા છે સમક્ષિતિજ રેખા એટલે આડી આપણે કહીશું કે x અક્ષ જે આડી રેખા આવે છે એ પ્રમાણે પણ અહીંયા 1 છે ઉપબિંદુ નથી અહીંયા 0 હતું એટલા માટે આપણે y અક્ષ કહી દીધું તો અહીંયા y બરાબર 0 હોય તો એ x અક્ષનું સમીકરણ થઈ જાય અને અહીંયા 1 છે એટલે જે સમક્ષિત રેખા છે જે કૌંસમાં x બરાબર 0 અને y બરાબર 1 તો આપેલા છે તો 0 1 માંથી પસાર થતી 0 1 માંથી
પસાર થતી સમક્ષિત રેખા છે સમક્ષિત રેખા લખી ઉપર આપણે 01 માંથી પસાર થાય છે તો આ પ્રમાણે રેખા આવશે અને અહીંયા જુઓ તો બાયલી ટેમ્પર ટુ બાર ઇક્વલ ટુ સાથે છે એટલે સરળ રેખા આવશે એ પ્રમાણે આ બંનેની વાત થઈ હવે એ પ્રમાણે આપણે આલેખની અંદર આપણે દોર દઈએ આલેખની અંદર x અક્ષ અને y અક્ષ x અક્ષ અને y અક્ષ ને દોરવાની છે એ x અક્ષ ને y અક્ષ ની અંદર જુઓ તો જે y અક્ષ ની અંદર સામે એ ગ્રેટર માં ઇક્વલ ટુ એટલે y અક્ષ સામે દોરવાની છે x અક્ષ ની તો વાત જ નહીં કરી અંદર એ x અક્ષ સામે દોરવાની પણ અહીંયા જે આ બંને અસમતા માટેની વાત કરી આપણે તો એને માટે જે એકમ પસંદ કરીએ એ સંખ્યાનો કોષ્ટક વાળો કેમ જે લઈએ છે એ કોષ્ટક ની પહેલા લઈએ અહીંયા એ પ્રમાણે ત્રીજી અસમતા લઈએ x -2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 માટે એનું સમીકરણ લઈ લઈએ માટે સમીકરણ વચ્ચે ઇક્વલ ટુ લઈ લેવાના x -2y બરાબર 3 આ સમીકરણનો આલેખ દોરવાનો છે તો આ રેખાનો આલેખ દોરવો હોય તો 9મા દશાંશમાં અંતર ભળી ગયા એ પ્રમાણે અહીંયા x ની કિંમત લેવાની અને y ની કિંમત શોધવાની એ પ્રમાણે આપણે કોષ્ટકની અંદર x અક્ષ અને y અક્ષ પર x અને y બે જ કિંમતો આપણે પસંદ કરવાની છે x અક્ષ ઉપર y અક્ષ ઉપર ગમે તે કિંમત પસંદ કરી શકાય પણ આપણે જે કિંમત અહીંયા વાત કરી હતી કઈ વખતે આગળ દાખલાઓ આ તો x બરાબર 0 લઈ લઈએ અહીંયા ગણતરી તમને સમજ ના પડે તો થોડુંક રાખી અંદર લખી શકાય x બરાબર 0 લઈએ તો મોડે ખ્યાલ આવી જશે 0 -2y બરાબર 3 માટે y બરાબર પડશે -2 ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહે y બરાબર -3 પણ મળે y બરાબર -3 પણ એ પ્રમાણે અમે y બરાબર 0 લઈ લઈએ આમાં y બરાબર 0 મૂકીએ તો x -0 એટલે x થશે x બરાબર 3 મળશે એટલે x ની કિંમત પણ જ્યાં 3 લખવાનું આ પ્રમાણે સીધે સીધી કિંમત બે સહેલી કિંમત આપણે પસંદગીમાં જઈએ છે તો આ પ્રમાણે અહીંયા જુઓ તો x અક્ષ ઉપર 0 થી 3 એટલે 3 સુધી જવાનું છે y અક્ષ ઉપર ઋણ બાજુ જવાનું છે એટલે નીચે જવાનું થશે y અક્ષ ઉપર ઉગમબિંદુથી નીચે થોડુંક આલેખની અંદર y અક્ષ પકડવાની થશે -3/2 એનો અર્થ એવો થાય કે -1.5 આવે -1.5 એટલે ઓછાઈ એટલે ઓછાઈ એની વચ્ચેની કિંમત આવશે તો એ પ્રમાણે અહીંયા કોષ્ટકની અંદર આપણે જોઈએ તો x અક્ષ ને y અક્ષનો ખ્યાલ આવે એ પ્રમાણે બીજી અસમતામાં પણ જોઈ લઈએ તો એને માટે મારી જ્યાં આપણે કોષ્ટકની વાત કરીએ તો એ પ્રમાણે કોષ્ટક એની જગ્યા રાખીશું અહીંયા ચોથી અસમતા લઈએ તો 3x +4y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 12 આ અસમતા માટે સમીકરણ (3x + 4y) = 12 એને માટે કોષ્ટકની અંદર x અને y x અક્ષ ઉપર 0 લઈએ એટલે x બરાબર 0 લઈએ સમીકરણમાં અહીંયા તો 0 + 4y એટલે 4y = 12 માટે y બરાબર શોધવાય તો 4 ગુણાકારમાં ભાગાકારમાં જતા રહે તો 12 ભાગ્યા 4 એટલે 3 y બરાબર 3 મળશે એ પ્રમાણે y બરાબર 0 લઈએ y = 0 સમીકરણ મૂકીએ
तो 3x प्लस 0 એટલે 3x બરાબર 2 માટે x બરાબર 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહે તો x બરાબર 12 ભાગ્યા 3 એટલે 4 મળશે તો આ પ્રમાણે ચોથી અસરમાં માટે x અને y ની કિંમત શોધી નાખી આપણે જો કે x અક્ષ ઉપર 4 સુધી જવાનું છે y અક્ષ ઉપર 3 સુધી જવાનું છે તો આ પ્રમાણે પહેલા કોષ્ટકની વાત કરી પડશે કે જેથી આપણે અહીંયા x અક્ષ અને y અક્ષ ઉપર એકમની પસંદગી માટે ત્યાં સુધી આપણે કહીએ શકતા કેવી રીતના આવશે એ આપણને ખ્યાલ આવે તો એક્સ અક્ષ અને વાય અક્ષ તો વાય અક્ષ ઉપર થોડુંક નીચે જવું પડશે આપણે ઋણ કિંમત બાજુ પણ જવું પડશે એટલે ઋણ બાજુ નીચે થોડુંક આપણે જગ્યા રાખીશું અને એક્સ અક્ષ ઉપર ધન બાજુ જવાનું છે BYX
x बराबर 0 यहां बता दिए, x बराबर 0, y x की आपने जो धन बाजू, ये भी असमान वाले हाथ से, तो यहां नीचे पानी का माने दुर्गन आप रमान आगे आगे भाग से x ग्रेटर देन y इक्वल टू 0 वाले तरह से आगे आगे आपने बता दिए से आप जो बात ये असमता दर्शा दिए से x ग्रेटर देन y इक्वल टू 0 तो अनुवादित कर दे लो इन प्रमाण में बीजा बताओ બીજા પછી કે છે બીજી અસમતા y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 માટે સમીકરણ જે છે y બરાબર 1 થશે એટલે સમક્ષિત રેખા કહેવાય સમક્ષિત રેખા એટલે આવી જશે જે 0 1 માંથી પસાર થાય છે એટલે આ 0 1 માંથી એટલે અહીંયા 0 1 આવશે 0 1 x અક્ષ ઉપર 0 અને y અક્ષ ઉપર 1 0 1 બિંદુ થશે આ 0 1 માંથી પસાર થતી સળંગ રેખા આવશે કે તૂટક આવશે તો અહીં જોઈ લેવાનું અસરતા કે છે y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 ઇક્વલ ટુ સાથે છે એટલે સળંગ રેખા આવશે સળંગ રેખા અહીંયા जीरो वन माध्य पश्चात जाती समक्षित रेखा सड़क रेखा उसे y बराबर 1 रेखा समक्षित रेखा 0 1 માંથી પસાર થતી રેખા હવે આ રેખાથી આલે બે ભાગની અંદર વહેંચી જાય ઉપરનો ભાગ અને નીચેનો ભાગ અહીંયા જો તો y ગ્રેટર ધેન y ઇક્વલ ટુ 1 y ની કિંમત 1 અને 1 કરતા મોટી y અક્ષ ઉપર 1 ની કિંમત અહીંયા મોટી જુઓ તો આ બાજુ મોટી આવશે 2 3 4 એ પ્રમાણે તો અહીંયા ઉપરના ભાગની અંદર આવશે આ પ્રમાણે ત્રાસી રેખાઓ વાસ્તવમાં વાલે y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 એ ઉપરની તરફ એનો આ રેખા આવશે એ પ્રમાણે ઉપરની તરફ આપણે રેખાઓ દોરવાનું થશે આ જે રેખા છે લાલ કલરની દોરેલી છે એ રેખાથી ઉપરના ભાગની અંદર આ પ્રમાણે ઊભી રેખાઓ દોરવાની છે ઉપરનો ભાગ બતાડે છે અહીંયા આ પ્રમાણે ઉપરના ભાગની અંદર બીજી અસમતા કે છે y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 નો આલેખ આવશે આ રેખા છે એનાથી ઉપરના ભાગમાં જશે એ પ્રકારનો આલેખ થશે હવે ત્રીજી અસમતા છે x માઇનસ 2y ઇઝ ધેન ઓર ઇક્વલ ટુ 3 એને માટે સમીકરણ લખ્યું તો આપણે x માઇનસ 2y વચ્ચે ઇક્વલ ટુ લઈ લેવાનું બરાબર 3 એમાં x ની કિંમત પસંદ કરી 0 તો y બરાબર મળ્યા માઇનસ 3 અપોન 2 y બરાબર 0 લઈ લીધા તો x બરાબર 3 મળે તો આ પ્રમાણે x અક્ષ ઉપર 0 લઈ લીધી
x અક્ષ ઉપર 0 લઈએ અને y અક્ષ ઉપર -2/2 નીચે આવશે અહીંયા x અક્ષ ઉપર 0 અને y અક્ષ ઉપર -2/2 અહીંયા આવશે આ બિંદુ આવશે બીજો બિંદુ જોવો તો y અક્ષ ઉપર 0 અને x અક્ષ ઉપર 3 જવાનું y અક્ષ ઉપર 0 x અક્ષ અને y અક્ષ નું કોમન બિંદુ ઉગમબિંદુ કૌંસમાં 0 0 કહેવાય ઉગમબિંદુ લખવું હોય તો કૌંસમાં આ 0 0 છે x અક્ષ ઉપર 0 થી 3 સુધી જવાનું અહીંયા આ બિંદુ આવશે આ બંનેમાંથી પસાર થતી રેખા દોરવાની બંનેમાંથી પસાર થતી રેખા બંને બિંદુઓમાંથી પસાર થતી રેખા દોરવાની ઉપરથી રાખી અને એ રેખા સળંગ દોરવાની છે કે તૂટક દોરવાની એ નક્કી કરી લેવાનું સળંગ દોરવાની અહીંયા જો દશકના પર ઇક્વલ ટુ સાથે છે ઇક્વલ ટુ સાથે હોય તો સળંગ રેખા આવશે તૂટક દોરવાની કે સળંગ દોરવાની પહેલી અહીંયા ધ્યાન રાખવાનું ભૂલથી સળંગ દોરી છે આ રેખા x માઇનસ 2y બરાબર 0 આલેખ થશે આ રેખાથી આલેખ બે ભાગમાં ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં તેને માટે હવે ઉપરના ભાગમાં છે કે નીચેના ભાગમાં આ પ્રકારની ત્રાસી રેખા ઉભી હોય તેને માટે આગળ વાત કરી હતી સ્વાધ્યાય અંદર તો એ પ્રકારનો અહીંયા આ જે રેખા છે x માઇનસ 2y બરાબર 3 ની રેખા થી આલેખ બે અર્ધતલમાં વહેંચાય છે બે ભાગમાં વહેંચાય ભાગ એટલે અર્ધતલ બે અર્ધતલમાં બે ભાગમાં વહેંચાય છે બે ભાગમાં વહેંચાય છે એમાંથી કયા ભાગની અંદર આ પ્રમાણે જે અસમતાનો આલેખ આવશે ત્રાસી રેખાઓ જે દોરીએ છે એ રેખાઓ કઈ બાજુ આવશે તો એ પૈકી બે ભાગમાંથી ગમે તે ભાગ જે પૈકી કોઈ પણ એક ભાગ બિંદુ લઈ લઈએ જે પૈકી કોઈ એક અર્ધતલ એટલે ભાગ શબ્દો ધ્યાન રાખો ભાગ શબ્દ અર્ધતલ એક જ શબ્દ છે જે પૈકી કોઈ અર્ધતલ નો બિંદુ એક બિંદુ પસંદ કરી લેવાનો એક બિંદુ ઘણા બધા બિંદુઓ છે આપણી જોડે એમાંથી ઉગમ બિંદુ પસંદ કરી લો ઉગમ બિંદુ સહેલું પડે ગણતરીમાં એટલે ઉગમ બિંદુ જો પસંદગીમાં આપવું હોય તો ઉગમ બિંદુ કૌંસમાં 0 0 લઈ લેવાનું આ બાજુના ભાગનું બિંદુ છે ઉગમ બિંદુ ને અસમતા મૂકીએ ને અસમતા x માઇનસ 2y લેસ ધેન વન ઇક્વલ ટુ 3 માં મુક્તા x બરાબર 0 y બરાબર 0 0 માઇનસ 0 લેસ ધેન વન ઇક્વલ ટુ 3 માટે 0 લેસ ધેન વન ઇક્વલ ટુ 3 પડશે આ સાચું છે કે ખોટું આ બાજુ પાંચ્યા બંધ છે એટલે આ નાની કિંમત આ બાજુ પાંચ્યા ખુલ્લા છે એટલે મોટી કિંમત થશે 3 મોટો અને 0 નાનો બરાબર છે જે સત્ય છે જે સત્ય છે સત્ય હોય તો એનો અર્થ એવો થયો કે ઉગમ બિંદુને સમાવતું અર્ધતલ ઉગમ બિંદુ કૌંસમાં 0 0 ને સમાવતું અર્ધતલ એ અસમતાનો
અસમતા નો પ્રદેશ ઉકેલ છે અસમતાનો પ્રદેશ ઉકેલ છે એટલે ઉગમબિંદુ અહીંયા જો આબાજુ છે એટલે આ રેખાથી આબાજુના ભાગની અંદર આ પ્રમાણે જે ઉકેલ જોઈએ છે એ બિંદુ દોરવાનું થશે આ રેખા જે લાલ કલરની દોરી છે એના ઉપરના ભાગની અંદર નીચે દોરવાની છે આ પ્રકારનું જે આવશે ઉપરના ભાગની અંદર એ અસમતા અહીંયા x માઇનસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 x માઇનસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 હવે ચોથી અસમતા જુઓ ચોથી અસમતા 3x પ્લસ 4y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 12 માટે સમીકરણ આપણે 3x + 4y વચ્ચે બરાબર લઈ લીધા 12 તો x = 0 લીધા તો y = 4 ભાગતા નું 12 ભાગ્યા 4 એટલે 3 y = 0 લઈ લીધા તો 3x = 12 તો x = 4 મળ્યા તો આ પ્રમાણે કિંમત અહીંયા જુઓ તો x અક્ષ ઉપર 0 લઈએ અને y અક્ષ ઉપર 3 x અક્ષ ઉપર 0 y અક્ષ ઉપર 3 અહીંયા આવશે x અક્ષ ઉપર 0 y અક્ષ ઉપર 3 એ જવાનું આ બિંદુ આવશે એ 3 x અક્ષ ઉપર 4 અને y અક્ષ ઉપર 0 y અક્ષ ઉપર 0 ઉગમ બિંદુ x અક્ષ y અક્ષ નું છેદ બિંદુ કોમન જ છે એમાંથી x અક્ષ ઉપર 4 ને જતું રહેવાનું અહીંયા બિંદુ આવશે આ બંને બિંદુ બિંદુમાંથી પસાર થતી રેખા અહીંયા અસમતામાં જોઈ લો ઇક્વલ ટુ સાથે છે રકમની અંદર પણ અહીંયા જોઈ લેશો ઇક્વલ ટુ સાથે છે એટલે સળંગ રેખા આવશે બંને બિંદુમાંથી પસાર થતી સળંગ રેખા દોરવાની 4 અને 3 માંથી પસાર થતી સળંગ રેખા આ પ્રમાણે સળંગ રેખા હશે થોડી વાર 10 મિનિટ યારે આ સમીકરણ આવશે હવે એ રેખાથી આલે બે ભાગની અંદર વહેંચાય છે બે ભાગની અંદર ઈ ઉપરના ભાગની અંદર આ બાજુ આ રેખાથી આ બાજુ કે આ બાજુ આશ્રિતી આવશે એને માટે એક અર્ધતરનો બિંદુ પસંદ કરી લેવાનું અહીંયા આ જે રેખા છે 3x + 4y = 12 ની રેખા થી આલે બે અર્ધતલમાં વેચાય છે બે ભાગની અંદર વેચાય છે બે અર્ધતલમાં વેચાય છે જે પૈકી એક અર્ધતલ એક અર્ધતલનું બિંદુ પસંદ કરી લેવાનું એક અર્ધતલનું કોઈ બિંદુ 0 0 પસંદ કરી લઈએ કૌંસમાં 0 0 ને
અસંતામાં મુકતા ને અસંતા અસંતા રકમની અંદર આપેલી છે 3x plus 4y ગ્રેટર વાળી પણ મુકેલ માં મુકતા x બરાબર 0 y બરાબર 0 ગ્રેટર ઇક્વલ ટુ 12 0 ગ્રેટર ઇક્વલ ટુ 12 આ સાચું કે ખોટું તેને માટે અહીંયા 0 મોટા અને 12 નાના છે તો અહીંયા ખોટું થશે 0 આમ નાના છે 12 મોટા છે પણ અહીંયાથી બતાવે છે એ પ્રમાણે 0 મોટો બતાવે છે એટલે અહીંયા કહેવાય છે કે જે સત્ય નથી સત્ય ના હોય તો એનો અર્થ એવો થયો કે માટે ઉગમબિંદુને ન સમાવતું ઉગમબિંદુને ન સમાવતું અર્ધતલ એ અસમતા નો પ્રદેશ ઉકેલ છે એટલે એનો અર્થ એવો થયો કે આ જે રેખા છે એનાથી ઉગમબિંદુ આ બાજુ છે ઉગમબિંદુને ન સમાવતું અર્ધતલ એટલે પેલી બાજુ થશે તો આ બાજુના ભાગની અંદર લીટી આપણે દોરવાનું થશે તો આ રેખાથી આ પ્રમાણે રેખાઓ દોરી દેવાની આ રેખાથી આ બાજુના ભાગની અંદર ત્રાસી રૂપિયો આવશે એ અસમતા વાલે થશે આ બાજુના ભાગનો એ અસમતા ક્યાં લખી નાખીએ 3x plus 4y 3x plus 4y ગ્રેટર વાય પર ટુ 12 આ ભાગ આવશે તો આ પ્રમાણે હવે ચાર ચાર અસમતાના આલેખ ઉભરી ગયા તો ચાર ચાર અસમતાના જે આલેખ ઉભર્યા છે અસમતાને મેં આ મારી રીતે દોરેલી છે બધી જ અસમતા જુઓ તો અંબાજીના ભાગની અંદર આવે છે ત્યાં એ ભાગ એ આખા ચારે ચાર અસમતાનો આલેખ થશે આ ચારે ચાર અસમતાઓ અહીંયા અંબાજીના ભાગ થશે તો આ પ્રકારનો આલેખ બતાડવાનો થશે બહુ સહેલો આલેખ છે મિત્રો આલેખનો દાખલો પરીક્ષાની અંદર 100% પૂછાય તો તે વખતે તમારે માર્ક કમ્પ્લીટ બેઠા પડી જાય આલેખ જે છે એ આલેખની અંદર એટલે કે જે આલેખ દોરવાની જગ્યા હોય છે અંદર દોરવાનું આ બધી ગણતરી જે છે એ ગણતરી આલેખની પાછળ લીટીવાળા પાનાની અંદર લખવાનું થશે ગણતરી કરતું જવાનું અને આલેખની અંદર દોરતું જવાનું તો આ પ્રકારના આલેખ દરેક આલેખ તમારી જાતે દોરી શકાય એવા છે તો દોરવા માટે પ્રયત્ન કરવાનો પ્રેક્ટિસ કરવાની આલેખ વ્યવસ્થિત પેન્સિલ ફૂટપટ્ટી દોરાય એ તમારે ધ્યાન રાખવાનું